રીંગણા બટેટાનું શાક લગભગ બધા જના ઘરમાં બનતું હશે, તો ચાલો આજે જોઈ લઈએ રીંગણા બટેટાના શાકને એક નવા મસાલા સાથે અને એક નવા ટેસ્ટમાં. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ એક નવી જ મસાલા ગ્રેવી સાથે ખૂબ જ ટેસ્ટી બનતા રીંગણા બટેટાના શાકની રેસીપીને, કે જેને રોટલી સાથે, રોટલા સાથે, રાઈસ સાથે અને ઇવન ખીચડી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને હવે હું એવું નહીં કહું કે આ શાકની સાથે જો તમે બે રોટલી ખાતા હશો તો ચાર રોટલી ખાઈ લેશો, પણ જો એવું થાય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારી આ શાકની રેસીપી પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકિ કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહુત હી ખૂબસૂરત હૈ. અને ફ્રેન્ડ્સ, આવા જ નવા શાકની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેને પણ ચેક જરૂરથી કરી લેજો. નવા મસાલા સાથે રીંગણા બટેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા 8 નંગ જેટલા આ રીતના મીડિયમ સાઇઝના રીંગણા લીધા છે અને વજનમાં કહું તો 400 ગ્રામ રીંગણા છે. સાથે મેં 3 નંગ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, જે પણ વજનમાં 400 ગ્રામ છે. અને હવે સૌથી પહેલાં તો આપણે રીંગણાને કટ કરી દઈશું. અને રીંગણાને આપણે આ રીતની મીડિયમ મીડિયમ સ્લાઇસમાં કટ કરશું. તો આટલી રીંગણાની મીડિયમ સ્લાઇસ કરશું આપણે. અને સાથે એક કડાઈમાં આપણે તેલને પણ ગરમ થવા માટે રાખી દઈશું. તો આ રીતે મેં બધા જ રીંગણાને મીડિયમ સાઇઝના સ્લાઇસીસમાં કટ કરી લીધા છે. અને હવે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે આ જે રીંગણાની સ્લાઇસીસ કરી તેને ફ્રાય કરી લેશું. અને રીંગણાને એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેશું અને તેને 2 થી 3 મિનિટ જેવા ફ્રાય કરી લેશું. અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે રીંગણાને કમ્પ્લીટલી કૂક નથી કરી લેવાના, 70-80% જેટલા જ કૂક કરવાના છે, કેમ કે આ રીંગણા છે પછી હજી આપણે જ્યારે શાકની ગ્રેવી બનાવશું તેમાં પણ કૂક થશે. અને રીંગણાને જો તમારે આ રીતે ડીપ ફ્રાય ના કરવા હોય તો તમે તેને શેલો ફ્રાય કરીને પણ યુઝમાં લઈ શકો છો. અને 2 મિનિટ તળાયા બાદ આપ જોઈ શકો છો કે રીંગણા છે તેમાં સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો એક વખત આપણે તેને ચેક કરી લઈએ. નાઇફ છે ખૂબ જ ઇઝીલી જાય છે રીંગણાની અંદર, તો બસ હવે આનાથી વધારે આપણે તેને ફ્રાય નહીં કરીએ. રીંગણાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. અને આ રીતે આપણે રીંગણાની જે સ્લાઇસીસ છે તેની બીજી બેચને પણ ફ્રાય કરી લેશું. ને સ્લાઇસને એડ કરતી વખતે ગેસની ફ્લેમને આપણે હાઈ કરી દેવાની છે. અને ત્યારબાદ ગેસની ફ્લેમને ફરી આપણે મીડિયમ કરી દેશું. અને હવે બટેટાની સ્કિનને નીકાળી તેને પણ મેં આ રીતના મીડિયમ સ્લાઇસમાં કટ કરી લીધા છે. અને આ બટેટાની સ્લાઇસીસને પણ આપણે સેમ તેલમાં ફ્રાય કરી લેશું. સ્લાઇસીસને એડ કરતી વખતે ગેસની ફ્લેમને હાઈ રાખેલી છે. અને ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ કરી અને બટેટાની સ્લાઇસીસ ઉપર થોડુંક ક્રિસ્પી લેયર થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેશું. અને રીંગણા કરતાં બટેટાને ફ્રાય થતાં થોડો ટાઈમ લાગે છે, એટલે આ સ્લાઇસીસને આપણે અરાઉન્ડ 3-4 મિનિટ જેવી ફ્રાય કરી લેવાની. અને અહીંયા પણ આપણે ધ્યાન રાખશું કે બટેટાને પણ આપણે કમ્પ્લીટલી કૂક નથી કરી લેવાના, 70-80% જેટલા કૂક થાય ત્યાં સુધી જ આપણે તેને ફ્રાય કરવાના છે. અને અરાઉન્ડ 3-4 મિનિટ જેવું ફ્રાય કર્યા બાદ આપ જોઈ શકો છો બટેટાની સ્લાઇસીસ છે તેમાં ઉપર સરસ એક ક્રિસ્પી લેયર થઈ ગયું છે.
અને આ રીતે આપણે ચેક કરીએ તો નાઇફ પણ તેમાં ઇઝીલી જાય છે. તો આનાથી વધારે હવે આપણે તેને ફ્રાય નહીં કરીએ, આ સ્લાઇસીસને પણ આપણે પ્લેટમાં નીકાળી દેશું. અને હવે ફરી ગેસની ફ્લેમને હાઈ કરી અને બીજી બટેટાની સ્લાઇસીસને પણ આપણે ફ્રાય કરી લેશું. અને એક વખત બટેટાની સ્લાઇસ એડ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે ફરી મીડિયમ કરી દેશું. અને ફ્રેન્ડ્સ, રીંગણા અને બટેટાની જે સ્લાઇસીસ છે તેને આ રીતે આપણે ફ્રાય કરીને પછી જો શાક બનાવીએ તો તે ટેસ્ટમાં સરસ લાગે છે, સાથે સાથે શાક છે ખૂબ જ ફટાફટથી પણ બની જાય છે. તો હવે ફટાફટથી આપણે શાકનો વઘાર કરી લઈએ, જેના માટે કડાઈમાં આપણે 3-4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરી દેશું, 1 ટીસ્પૂન વરિયાળી એડ કરી દેશું અને પિંચ ઓફ હિંગ એડ કરી દેશું અને બધું એક વખત સરસ રીતે મિક્સ કરી દેશું. અને ત્યારબાદ આપણે તેમાં 2 નંગ મોટી સાઇઝના કાંદાને બારીક સમારીને એડ કરી દેશું અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કાંદા ટ્રાન્સલ્યુસન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સૌતે કરી લેશું. અને કાંદા ટ્રાન્સલ્યુસન્ટ સૌતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 નંગ મોટી સાઇઝના ટમેટાને બારીક સમારીને એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું. અને હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈએ, જેમાં સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેશું, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેશું, જેને એડ કરવાથી શાકનો કલર છે ખૂબ જ સરસ આવે છે. અને તમારે જો શાકને થોડું તીખું બનાવવું હોય તો તમે અહીંયા થોડું તીખું લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દેશું અને બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દેશું. અને ત્યારબાદ કડાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ બધું આપણે 2-3 મિનિટ જેવું કૂક કરી લેશું, જેથી કરીને ટમેટા અને બધા જ મસાલાનો શાકમાં કાચો ટેસ્ટ ના આવે. અને ત્યાં સુધીમાં આપણે શાકમાં એડ કરવાની એક પેસ્ટ પ્રિપેર કરી લઈએ, જેના માટે એક મિક્સર જારમાં આપણે એક મોટો બાઉલ આ રીતની ડાળી સાથે કોથમીર લઈ લેશું, તેમાં 2 નંગ લીલા મરચાંને રેન્ડમલી ચોપ કરીને એડ કરી દેશું, 1 ઇંચ આદુના ટુકડાને રેન્ડમલી ચોપ કરીને એડ કરી દેશું, 7-8 લસણની કળી એડ કરી દેશું. અને જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. 2 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણા લઈ લેશું, જેની સ્કીનને મેં નીકાળી દીધી છે. 2 ટેબલસ્પૂન સૂકા ટોપરાનું ઝીણું ખમણ એડ કરી દેશું અને લાસ્ટમાં 2 આમલીના પીસ એડ કરી દેશું. અને ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી અને બધું સરસ રીતે ક્રશ કરીને એક સ્મૂથ પેસ્ટ પ્રિપેર કરી લેશું. તો બધી જ વસ્તુને સરસ રીતે ક્રશ કરી અને મેં આ રીતની એક સ્મૂથ પેસ્ટ પ્રિપેર કરી લીધી છે. અને હવે 3 મિનિટ બાદ આપણે ટમેટાને ચેક કરી લઈએ. ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં આ પ્રિપેર કરેલી પેસ્ટ એડ કરી દેશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું. અને ફરી કડાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ બધું આપણે અરાઉન્ડ 2-3 મિનિટ માટે કૂક કરી લેશું અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવી લેશું જેથી કરીને આ ગ્રેવી છે નીચે બેસી ના જાય. અને અરાઉન્ડ 2-3 મિનિટ જેવું કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો સાઇડ પરથી થોડું તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે ગ્રેવી માટે આપણે તેમાં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું. અને ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ કરી અને આ ગ્રેવીમાં આપણે એક બોઇલ લઈ લેશું. અને એક વખત ગ્રેવી જ્યારે આ રીતની બોઇલ થવા લાગે એટલે આપણે તેમાં
ફ્રાય કરેલા બટેટા અને રીંગણાને એડ કરી દેશું. અને સાથે બે નંગ લીલા મરચાંને સ્લિટમાં કટ કરીને એડ કરી દેશું. અને બધું જ આપણે હળવા હાથે મિક્સ કરી દેશું. અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને ગેસની લો ફ્લેમ ઉપર આ શાકને આપણે 3 મિનિટ જેવું કૂક કરી લેશું, જેથી કરીને રીંગણા અને બટેટામાં બધો જ સરસ મસાલાનો ટેસ્ટ આવી જાય અને આપણે જે તેને 20% જેટલા કૂક કરવાના બાકી રાખ્યા હતા તે કૂક થઈ જાય. અને અરાઉન્ડ 3 મિનિટ જેવું કૂક કર્યા બાદ આપણે ચેક કરી લઈએ. બટેટા સરસ કૂક થઈ ગયા છે. અને રીંગણા પણ સરસ કૂક થઈ ગયા છે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં 1/2 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દેશું અને થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દેશું અને બધું હળવા હાથે મિક્સ કરી દેશું, જેથી કહીને બટેટા અને રીંગણા છે તે તૂટી ના જાય. તો સુપર ટેસ્ટી રીંગણા બટેટાનું શાક તૈયાર છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને ફટાફટથી ગરમા ગરમ શાકને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે નવા મસાલા સાથે સુપર ટેસ્ટી રીંગણા બટેટાનું શાક. તો આ શાકની રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોડા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યુંકી જિંદગી ખૂબસૂરત હૈ.